મારું નામ કૈલાસબેન કોરાટ છે અને નિકોલમાં રહું છું અને મને પંદર વર્ષથી જ્યાં માઇગ્રેનનો દુખાવો હતો સતત માથું દુખા કરતું મેં કે બધા ડૉક્ટરને બતાવ્યું પણ એનાથી મને દવા લઉં ત્યાં સુધી સારું રહે અને બહાર ક્યાંય જવાતું નહીં તડકામાં તો નીકળું એટલે આમ માથું અગ્નિ વરસતી હોય એવું લાગે રાતે ઊંઘ નહોતી આવતી અને મને આમ ટેન્શન જેવું રહેતું હું શું કરે એમ બહુ ઘરે ગોળિયું છેલ્લે પંદર વરસમાં તો એક વર્ષ દવા લઉં પછી સારું થાય ને પાછું છેલ્લે અત્યારે ગ્લોબલ સેન્ટરમાં આવ્યા પહેલાં તો મને એટલો દુખાવો થતો માથાની ટીકડી રોજે લેવાની ચાલુ થઈ ગઈ હતી તોય અસર થતી પેટમાં અગ્નિ હાલે આમ કે રહેવાય નહીં એટલી હાડઅસર થતી તોય દવા લેતી શું કરવું એ પછી એક મને બેન મેળ્યા એટલે મને આ ગ્લોબલ સેન્ટરનું કીધું એટલે હું આ ગ્લોબલ સેન્ટરમાં આવી તો પણ મને એમ થઈ છે ચમત્કાર છે બહુ મને આમ રાહત થઈ એંસી ટકા ઉપર તો મને દુખાવો છે અત્યારે મને બહુ સારું લાગે છે અને બધાય આ સ્ટાફના પરિવાર બધા જે ડોક્ટર છે એને બહુ હું આમ આમ અભિનંદન આપું છું ને આમ એટલો આનંદ મને થાય છે કે જ્યાં અહીંયા આવે એને સારું થઈ જાય બધા મને જેવું છું છે એવું મને બહુ આમ રાહત લાગે છે અને ઊંઘ સરસ આવી જાય છે હું હું પહેલાં કેટલી હેરાન થતી હતી છોકરીઓને પૂછ્યા વગર હું દવા પીવું અને એમ એક વખત તો મારી બેબી જોઈ ગઈ ને એણે એમ કીધું મમ્મી તું આ કેટલી હાડઅજર અસર કરે છે મારી બેબી એ મને ખીજાણી એટલે મેં તોય હું એને ખબર ન હોય દવા તો પીવી જ પડે કારણ કે એટલી હેરાન થતી હતી રાતે બે વાગે ઊંઘ ઉડી જાય પછી તો એટલું માથું દુખે ને આમ બાંધીને હુઈ જાઓ તોય ક્યાંય ન ગમે અવાજ ન ગમે લાઇટ ન ગમે અને આમ ટેન્શનમાં બહાર થાય ને એટલે એમ થાય હવે શું થાય મને દુખાવો વધી ચાહે તો હું શું કરે એટલી હું હેરાન થઈશું મને હું કંટાળી ગઈ હતી છેલ્લે મને આ વળી દવાખાનાનું ખબર પડી અને હું આવી એટલે મને એટલી રાહત છે અને આમ એમ થાય કે બસ આ ચમત્કાર જ છે એમ મને વગર દ પૈસા એ ગ્લોબલ સેન્ટરમાં સેવા બધા બજાવે છે બહુ સારું કહેવાય એમ આપણા માટે આપણે તો પૈસા આટલા બધા ખર્ચી ન ગી તોય અસર અને આ રોજ બે ટાઈમ કેપ્સોલ આપી છે એ મને અસર નથી થતી અસર ઓલામાં તો અસર એટલી થતી હતી બહુ હેરાન થતી હતી દવા પીને પેલી ગોળી તો ચાર પાંચ વર્ષ થયા લેતી હતી અને અઠવાડિયે એક એમ કરતા કરતા અઠવાડિયે બે પછી ત્રણ ચાર અને રોજની થઈ ગઈ હતી સેજ ટેન્શન આવે તોય માથું દુખવા માંડે ગમે તે કાંઈ કામ થાય એટલે માથું દુખવા જ માંડે પરબારું પછી બંધ જ ન થાય ચિંતામાં જ આમ આમ થયું શું કરવું એમ આની કરતાં તો જીવવા કરતાં વહી જવું સારું એમ થઈ ગયું મરી જવું સારું એટલું કંટાળો જ આવી ગયો તો મેડમ હું કરવું એનો રસ્તો જ નહોતો કાંઈ એમ તો આ આવીને તો મને એટલી રાહત છે ને ઊંઘ તો ઊંતા ભેગી પડા ભેગી બપોરે આવી જાય સાંજે આવી જાય છે ઊંઘ બહુ સરસ થઈ જશે ઊંઘ જ નહોતાતી તો માણસ શું કરે બિચાર વાયુ આમ બિચારે ચડી જાય મગજ કે આ શું થાય એમ મેં અગ્નિક કર્મમાં આવ્યા પછી મેં દુખાવાની એક પણ ટીકડી લીધી નથી અઠવાડિયું એ આવી ઓલા ગુરુબરે આવીને તા તો એક ટીકડી નહીં એમને ક્યાં દવા પડી ને નથી ખબર ન કર મારા પર્સમાં હું દવા લઈને જાતી ગમે ત્યાં જાઉં હોય ને ભૂલાઈ ગયું હોય તો હું હેરાન થઈ જાઉં એક ટીકડી મેં લીધી નથી અને તોય બહુ રાહત છે એમ કામડે હોતે જઈએ એવી કાંઈ તકલીફ નથી ઉજાગરો એમ થાય તોય આમ થોડુંક એવું લાગે પણ તરત ઊંઘ તો ફટાફટ ઊંઘનો તો બહુ પ્રોબ્લેમ હતો ઊંઘ જ ન આવે બે વાગ્યાથી ઊંઘ ઉડી જાય એટલે અને પછી સતત માથું દુખે ગમે એવી ટીકડી પીવું તો માથું દુઃખે બહુ હાડઅસર હોત ને કરતી હતી તોય મારે દવા લેવી પડતી હતી આ માથાને દુખાવો મટી ગયો ઊંઘ સરસ આવવા માંડી અને મને આમ એટલું મગજ ફ્રેશ લાગે છે બહુ ગમે છે મને એમ અહીંયા આવવાનું થઈને ગુરુવાર આવે ને તો મને એમ થાય ફટાફટ દવાખાને જાઓ હબ દઈને મને ટ્રીટમેન્ટ કરી નાખું એવું મને થાવા માંડ્યું પેલા તેમ થયું એક જ ગુરુવાર પેલા બેને કીધું ને કે ત્યાં જવાનું એટલે મેં કીધું કે રીતનું વિશે તો મેઘું એક ગુરુવારે જાઓ બસ મને ખબર પડે સારું લાગશે જાય પણ હવે તેમ થઈ શ આખો કોર્સ જ પૂરો કરી દેવો મારે એમ મને એટલું મને રાહત ને મને બહુ ગયમું અગ્નિકર્મનો ખૂબ ખૂબ આભાર અને આ સ્ટાફના બધા ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર હો